કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં 338 થી વધુ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 દર્દીઓને ફ્રી દવા આપવામાં આવી હતી અને આંખોના જરૂરિયાતમંદ 97 લોકો જેટલાને આંખોના મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. અને ભોજનના દાતા તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ કુલ 239મો હતો અને આજ સુધીમાં કુલ 16,732 દર્દીઓને કેમ્પમાં સફળ ઓપરેશન થયા છે. જલારામ મંદિર દ્વારા દર માસના પહેલા અને બીજા રવિવારે જલારામ મંદિરે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ જલારામ મંદિર દ્વારા બાલાગામ અને પુરુષોત્તમલાલજી ગૌસેવાની અંદર પણ બે કેમ્પ રાખવામાં આવે છે. એટલે માસના ચારે ચાર રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે. જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં 239 કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર આશરે લગભગ 16,700 જેવા દર્દીઓને સફળ ઓપરેશન કરાવેલા છે. આજે કેશોદની અંદર મોટા પાયે આ ઓપરેશન માટે લોકો આવેલા હતા. એમાં 338 ઓપીડી કરવામાં આવ્યા અને જેની અંદરથી 97 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા. આજના અમારા ભોજનદાતા ઉષાકાંતભાઈ, જેમને તેમના માતાના સ્મરણાર્થે આજે એટલા બધા દર્દીઓને ખુશીથી પ્રેમથી ભોજન કરાવેલા છે અને જેની અંદર આ કાર્યમાં અમારા રમેશભાઈ જે છે એ સંપૂર્ણ રીતે અને સમર્પિત છે અને આ કેમ્પની અંદર સંપૂર્ણ આયોજન એ રમેશભાઈ દ્વારા કરવામાં આવે છે.